નમસ્કાર, હું છું સંજય રાવલ. જેડએસટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. અરવલ્લી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં છેલ્લા એક માસથી ખેતરોમાં સિંચાઈમાં ગોઠવેલી ડીપની પાઇપોની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મોડાસાના મહાદેવપુરા કંપાના ખેતરમાંથી સિંચાઈની ડીપની પાઇપો ચોરી જતા તસ્કરો ઝડપાયા. ભારત દેશમાં ઘણા ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે. રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ, નવરાત્રિ અને આ બધા તહેવારો પ્રજાને ધર્મ અને ભક્તિ તરફ વાર્તા હોય છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા કાકલેશ્વર મહાદેવ મંદિરમાં સાંજે 6 થી સવારના 6 વાગ્યા સુધી 4 પહરની પૂજા કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી. જેતપુરના ખીરસરા અને ગુંદારા ગામ વચ્ચે કેનાલ વચ્ચે આવેલ ગેટ પાસે સેવાર અને કચરો ફસાઈ જતા કેનાલ છલકાઈ હતી તો ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખુણિયા ગામના સરપંચ પુત્ર ઉપર ખુલ્લેઆમ ઇકબાગઢ પાસેના વિશ્વેશ્વર મેળામાં કરવામાં આવ્યો જીવલેણ હુમલો. શ્રી કષ્ટભજન દેવ હનુમાનજીને કેસુડાનો વિશેષ શણગાર કરી ખજૂર અને દાળિયાનો અન્નકૂટ ધરાવાયો. લાખો હરિભક્તોએ દાદાના દર્શનનો લાહો લીધો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અમીનપુરા ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય દ્વારા આવનાર ધોરણ 10ની પરીક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી 400 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 330 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિજાપુર નગરપાલિકા એપીએમસીના પ્રતિનિધિ તરીકે 15 સદસ્યોએ સર્ક્યુલર ઠરાવ સામે ઠરાવ કર્યો. ચીફ ઓફિસરને કરાઈ રજૂઆત. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલ તપોવન વિદ્યા મંદિર દ્વારા આવનાર ધોરણ 10ની પરીક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં તલોદ સહિત તાલુકામાંથી 500 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 485 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતનો ભવ્ય વિજય. 3 ખેલાડીઓ રહ્યા મેચના હીરો. અંબાલાલ પટેલની આગાહી, કારજાર ગરમી પડશે. પાર્ટી સિમ્બોલ અને શિવસેનાના નામ માટે થઈ 2000 કરોડની ડીલ, સંજય રાઉત. પાકિસ્તાની ખેલાડીએ કહ્યું મહેન્દ્રસિંહ ધોનીને નવા ચીફ સિલેક્ટર બનાવી દેવા જોઈએ. સોરા ભાસ્કરના નિકાહ અયોગ્ય, પહેલા ઇસ્લામ કબૂલ કરે તો જ યોગ્ય, મોલાના સાહુદ્દીન. શું પાકિસ્તાનમાં ફરી તખ્તો પલટાશે? મરીમ શરીફે પીએમ કાકા સામે ખોલ્યો મોરચો. એક મહિલા કર્મચારીએ કંપનીના 80 કરોડ રૂપિયા જુગારમાં ઉડાડ્યા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.